બોગસ તબીબો પર બનાસકાંઠા જિલ્લાનું વહીવટી તંત્ર તવાઈ લાવી રહ્યું છે ત્યારે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા આવા તબીબોની તરફેણમાં કોંગ્રેસના નેતાઓ આવ્યા છે અને તેમનામાં રહેલી અણસમજણનું પ્રદર્શન કર્યું છે। गुजरात राज्य सहित बनासकांठा जिले में कोरोना वायरस की बीजी लहर में ग्रामीण विस्तार में बोगस तबीबनी हाटड़ी धमधमता गुजरात राज्य पुलिस तंत्र द्वारा डिग्री वगरना के बोगस तबीबों सामे लाल आंख कर रही है। जेमा बनासकांठा जिले में बोगस तबीबों सामे कार्यवाही कर रही है। डिग्री वगरना लोकोना आरोग्य पर रीतसरना प्रयोग करता आवा शख्सों सामे पुलिस अने आरोग्य विभाग द्वारा सख्ताई दर्शावामां आवी रही है। तेवामां कोंग्रेसना नेताओं हवे आवा ऊंटभेदोनी बहार आव्या छे। मेडिकल प्रेक्टिस् खूब ज गंभीर बाबत है और जटिल बाबत है और तेना माटे सरकार द्वारा अभ्यासक्रम नक्की करवामां आव्यो छे अने आवा उच्च अभ्यासक्रम कर्या बाद ज व्यक्ति मेडिकल प्रेक्टिस् करी शके छे। परंतु बनासकांठा जिल्लामां बनी बैठेला मुन्ना भाई एटले के बोगस तबीबो कोईपण डर वगर गामडानी भोळी प्रजाने छेतरी रह्या छे। तेमना द्वारा लखवामां आवती दवाओनी पण गंभीर आड़ असरो थती होवाना लीधे तंत्र अत्यारे सक्रिय बन्युं छे। परंतु कोंग्रेसना नेताओं हवे आवा बोगस डॉक्टरनी पेरवी करीने पोतानामां रहेली अणआवडत छती करी रह्या छे। दिहोदरना धारासभ्य શિવાભાઈ ભુરિયાને બોગસ તબીબો સામે થઈ રહેલી કાર્યવાહીમાં ખોટું દેખાઈ રહ્યું છે અને આવા બોગસ તબીબો દ્વારા લોકોના આરોગ્ય સાથે જે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે તે સાચું દેખાઈ રહ્યું છે અને શિવાભાઈ ભુરિયાએ આ અંગે નાયબ મુખ્યમંત્રીને પત્ર લખીને આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં ન આવે તેવી માંગ કરી છે। આ ઉપરાંત લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે પણ બોગસ તબીબોને બચાવવામાં નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સમજાતું એ નથી કે આ નેતાઓ કયા આધાર પર આવા બોગસ તબીબોનો બચાવ કરી રહ્યા છે કે જેમની પાસે કોઈ ડિગ્રી નથી અને તેમ છતાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરી રહ્યા છે। આ નેતાઓને આવા બોગસ તબીબોની તરફેણ કરવામાં જે તર્ક દર્શાવ્યો છે તે તર્ક કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં ખાલી બેડ ન હોવાના લીધે તબીબી સારવાર મળતી ન હતી અને તેવા સમયે આવા બોગસ તબીબોએ લોકોની સારવાર કરી છે તો શું સારવાર ન મળે તો વ્યક્તિ ગમે તેની પાસે સારવાર કરાવી શકે। આ નેતાઓને ખબર છે કે દવાઓની આડઅસર કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે। જે વ્યક્તિને મેડિકલનો અભ્યાસ નથી કર્યો, જેની પાસે માનવ શરીરની રચનાનું જ્ઞાન નથી, તે વ્યક્તિ જાતે તબીબ બનીને સારવાર કરી રહ્યો હોય તે કેટલું વ્યાજબી કહેવાય। અને કોંગ્રેસના આ નેતાઓ જે રીતે બોગસ તબીબોની તરફેણ કરી રહ્યા છે તે તેમનામાં રહેલી બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે। કોંગ્રેસના નેતાઓ જે માંગ કરી રહ્યા છે તે માંગ બિલકુલ ગેરવ્યાજબી માંગ છે અને જો તેમનામાં સમજણ હોય તો આવા બોગસ તબીબો સામે કોરોના જેવી મહામારી દરમિયાન વિરોધ કરવો જોઈએ અને આ કોંગ્રેસી નેતાઓને આમાં બધું સારું જોવા મળી રહ્યું છે। આવા નેતાઓના લીધે જ આજે પણ ભારત દેશ પછાત છે અને જૂની ઘરેડમાંથી બહાર નીકળી શકતો નથી। જ્યાં સુધી આવા નેતાઓ છે ત્યાં સુધી સરકાર કે વહીવટીતંત્ર ગમે તેટલા વિકાસ માટે પ્રયાસો કરે પરંતુ દેશને વિકસિત તો નહીં જ બનાવી શકાય।